ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આની આગળના વિડીયોમાં આપણે પેટર્ન શીખ્યા, બરાબર શીખી ગયા ને? તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે પેટર્ન શીખવાની છે, પણ કંઈક ન્યૂ મેથડથી. ચલો તો જોઈએ શું છે. જુઓ, આપેલ આલ્ફાબેટ એન્ડ નંબરની પેટર્ન પૂર્ણ કરો. જુઓ, તમને શું આપેલું છે? આલ્ફાબેટ આપેલા છે એન્ડ નંબર આપેલા છે, બરાબર છે. એની પેટર્ન પૂર્ણ કરવાની છે. આલ્ફાબેટ એટલે કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ, એમ આને શું કહેવાય? આલ્ફાબેટ. એન્ડ નંબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એન્ડ 13, બરાબર છે. તો તમે આલ્ફાબેટ એન્ડ નંબર આપેલા છે, શું હવે આગળની પેટર્ન આપણે પૂર્ણ કરવાની છે? તો એલ એમ પછી શું આવશે? એન ઓ પી ક્યુ આર એસ પી યુ વી ડબલ્યુ એક્સ વાય એન્ડ ઝેડ, બરાબર છે. તો એ જ રીતે આપણે આલ્ફાબેટ કમ્પ્લીટ કર્યા. હવે આપણે નંબર જોઈશું. તો 13 પછી શું આવશે? 14 15 16 17 18 19 20 21 22 23 24 25 and last 26. જુઓ, લાસ્ટ નંબર આપણો શું આવ્યો? 26. તો ફ્રેન્ડ્સ, આપણા આલ્ફાબેટ ટોટલ કેટલા છે કોઈને ખબર પડી? પેટર્ન તો આપણે કમ્પ્લીટ કરી ગઈ, બરાબર છે, પણ આના પરથી આપણને એ પણ ખબર પડી કે આપણા આલ્ફાબેટ ટોટલ 26 છે, બરાબર. પણ એમાંથી સ્વર, બરાબર, સ્વર કેટલા? હા, 5 સ્વર, બરાબર. કયા કયા? તો કે એ ઈ આઈ ઓ એન્ડ યુ, આ આપણા સ્વર થયા, બરાબર. અને બીજા શું થશે? વ્યંજન, બરાબર છે. ચલો હવે જુઓ એની આગળ. ઉપરોક્ત પેટર્નના રૂલ્સને અનુસાર ગુડ નાઇટ લખો. હવે આ આપણે ઉપર પેટર્ન આપેલી છે, બરાબર છે, એના પરથી આપણે ગુડ નાઇટ લખવાનું છે. તો આ ડિઝાઇનની અંદર આપણે શું લખીશું? ગુડ નાઇટ. તો લખીએ ગુડ નાઇટ. હવે ગુડ નાઇટ તો આપણે લખી દીધું, પણ જુઓ શું છે નીચે રૂલ્સ આપેલો છે. તો રૂલ્સ મીન્સ કે જીની નીચે કયો નંબર છે? 7. તો અહીંયા જુઓ, જી છે તો શું આવશે? 7. ઓ ક્યાં છે? ઓની નીચે 15. ફરી ઓના નીચે 15. હવે ડીના નીચે 4. ચલો એ જ રીતે એમ, એન ક્યાં છે શોધો, કયો નંબર છે? 14. આઈ ક્યાં છે? આ રહ્યો શું છે? 9. જી 7. એચ 8. અને ટી નો શું થશે? 20. જુઓ ટી ના કેટલા છે? 20, બરાબર છે. તો આપણે લખ્યું ગુડ નાઇટ. આ આલ્ફાબેટમાં લખ્યું એન્ડ આ શેમાં લખ્યું? નંબરમાં લખ્યું. એટલે આજે આગળની ઉપરની જે પેટર્ન છે એને ઉપરોક્ત એને આધારિત આપણે ગુડ નાઇટ લખ્યું છે. સમજ પડી? જીની નીચે જે નંબર આવ્યો એ લખ્યો, ઓની નીચે જે નંબર આવ્યો એ લખ્યો, ડીની નીચે જે નંબર હતો એ લખ્યો. એટલે કે જે આલ્ફાબેટની નીચે જે નંબર હતો એની સાથે આપણે રૂલ્સ ફોલો કરી ગુડ નાઇટ લખ્યું. ચલો આગળ જોઈએ. જુઓ ફ્રેન્ડ્સ, શું છે? નીચે આપેલ પેટર્નના આધારે ચિલ્ડ્રનના છુપા સંદેશ જણાવો. સંદેશ, મેસેજ, એટલે કે શું છે? આપણને પેટર્ન આપેલી છે, બરાબર છે, એના આધારે ચિલ્ડ્રનને શું મેસેજ આપ્યો છે એ આપણે શોધવાનો છે, બરાબર. ચલો જુઓ, અહીં આપેલા છે તમને આલ્ફાબેટ, બરાબર છે, બી સી ડી ઈ એફ જી ઓલ્ટરનેટ આલ્ફાબેટ આપેલા છે. એની નીચે પણ તમને શું છે? બીજા બોક્સમાં આલ્ફાબેટ જ આપેલા છે. હવે જુઓ, આ છે કોમલ, બરાબર, આ નમન અને આ પિંકી, ત્રણ ફ્રેન્ડ છે, બરાબર. એમણે અહીંયા છુપા શું છે? સંદેશ એટલે કે મેસેજ આપેલા છે, બરાબર. એ પરથી આપણે શોધવાનું છે કે નમને કયો મેસેજ આપ્યો,
पिंकी ए कोई मैसेज आप्यो एंड कोमल ए कोई मैसेज आप्यो। चलो तो जो ये पहला पिंकी नो काम पिंकी बराबर छे। तो पिंकी तो जुओ आ पिंकी नो मैसेज छे। तो पहला सो छे एक्स, तो एक्स क्या छे सोधी करिए आ रहे हैं। तो इनी नीचे सो छे डब्ल्यू, तो डब्ल्यू एफ હવે જુઓ F તો એની નીચે છે E બરાબર, B B ની નીચે A, S તો S ની નીચે R, F F ની નીચે E બરાબર। હવે જુઓ G તો G ની નીચે શું છે F, S ની નીચે S क्या छे आ रहे हो S ने नीचे R, J J क्या छे आ रहे हो तो I, F तो F ने नीचे E, O O ने नीचे N, E तो E ना नीचे D, N T तो T ने नीचे सो छे S। तो जो पिंकी नो मैसेज सो छे फ्रेंड्स, तो we are friends तो आ पिंकी नो मैसेज छे बराबर छे। अल्फाबेट पर थी आपने सोती कड़ियो छे। हवे जुओ नमन, अहीं लखिए नमन। हवे नमन सो मैसेज आपे छे ए आपने जोईए। चलो तो नमन ना बे बॉक्स छे बराबर जोईए। जी तो जी ने नीचे F, जे तो जे ने नीचे आई, ओ ओ ने नीचे एन, एफ एफ ने नीचे ई, यू यू ने नीचे टी, आई आई ने नीचे एच, बी बी ने नीचे ए, ओ ओ ने नीचे एन, एल के बराबर छे। जो एल ने नीचे सो छे के। हवे नीचे जेड, जेड ने नीचे वाई, पी पी ने नीचे ओ एंड वी लास्ट वी क्या छे आ रहे तो आवसे यू। તો જુઓ નમન નો શું મેસેજ હતો, ફાઇન થેન્ક યુ બરાબર છે, આ એનો ફર્સ્ટ મેસેજ હતો। હવે નીચે જોઈએ ઝેડ, ઝેડ ક્યાં છે તો શું છે ભાઈ, ત્યારબાદ એફ, એફ ની નીચે ઈ, એન લાસ્ટમાં છે ટી તો ત્યાં શું આવશે એસ। તો નમને મેસેજ આપ્યો તો ફાઇન થેન્ક યુ એન્ડ યસ। વિદ્યાર્થી મિત્રો હવે આના પરથી તમારે કોમલનો મેસેજ એચ ડબલ્યુમાં કરવાનો છે। તો આ કોમલનો મેસેજ તમારે એચ ડબલ્યુ કરી શોધવાનો છે। આવડે વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આપણે કોમલે શું મેસેજ આપ્યો છે એ તમારી નોટબુકમાં તમારે લખવાનો રહેશે બરાબર। આ તમારું હોમવર્ક, નીચે આપેલ પેટર્નના એક્ઝામ્પલમાં આપેલ રૂલ્સ મુજબ બ્લેન્ક્સ કમ્પ્લીટ કરો। જુઓ શું છે, 1+3+5 બરાબર છે તો કેટલા થશે 9, 3+5+7 ઇઝ ઇક્વલ ટુ 15, 5+7+9 ઇઝ ઇક્વલ ટુ 21, 7+9+11 ઇઝ ઇક્વલ ટુ 27। તો જુઓ ફ્રેન્ડ્સ આ બધા શું છે ઓડ નંબર છે, તો આપણે અહીંયા લખીશું 9 બરાબર છે। 9 ની અંદર 9 પછી નો ઓડ નંબર શું આવશે 11+30 બરાબર છે। હવે જુઓ 9+11+30 એડ કરો, 9 ની અંદર 1 એડ કરતા 10, 10 ની અંદર 3 એડ કરો 13 નો 3 કેરી 1, 1+1 2, 2+1 3 એટલે 33। હવે પાછળના આ બે નંબર જુઓ, અહીંયા 3+5+7 એટલે કે પાછળના બે ઓડ નંબર લીધા, એ જ રીતે આપણે અહીંયા પાછળના
बराबर छे। बे ऑड नंबर लईए 11 प्लस 13 प्लस 15 પછી 15 આવશે ને બરાબર છે ઇઝ ઇક્વલ ટુ ચલો 1 ની અંદર 3 એડ કરો 4 ની અંદર 5 એડ કરો 9 1 પ્લસ 1 2 2 પ્લસ 1 3 તો 39 હવે 13 એન્ડ 15 તો 13 પ્લસ 15 પ્લસ 17 ઇઝ ઇક્વલ ટુ ચલો 3 ની અંદર 5 એડ કરો કેટલા થાય 3 ની અંદર 5 એડ કરો 8 ની અંદર 7 એડ કરો 15 નો 5 કેરી 1 1 પ્લસ 1 2 3 એન્ડ 4 તો આવશે 45 ચાલો ફરી પાછા લાસ્ટ ટુ નંબર તો 5 15 પ્લસ 17 પ્લસ 19 ચલો એડિશન કરીએ 5 ની અંદર 7 એડ કરો 12 ની અંદર 9 એડ કરો કેટલા થશે 12 ની અંદર 9 એડ કરો 21 અહીંયા આવશે 1 કેરી 2 2 પ્લસ 1 3 4 એન્ડ 5 ચલો જુઓ આ કર્યું આપણે રૂલ્સ પ્રમાણે એડિશન બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓડ નંબર છે પાછળના લાસ્ટ 2 ઓડ નંબર લીધા એની પછીનો શું કર્યું આપણે એડ કર્યો જો 11 પ્લસ 13 તો 11 પ્લસ 30 બરાબર અને 13 પછી શું આવશે 50 બરાબર અને એ બધાને આપણે શું કર્યો એડિશન કર્યો આગળ જોઈએ નીચે આપેલ પેટર્નના રૂલ્સ મુજબ 3 ડિફરન્ટ પેટર્ન બનાવો હવે તમને અહીંયા એક પેટર્ન આપેલી છે એના જેવી આપણે 3 પેટર્ન બનાવવાની છે પણ રૂલ્સ ફોલો કરવાનો છે બરાબર છે જોઈએ શું રૂલ્સ છે તો જો અહીંયા તમને નંબર આપેલા છે શું છે 11 12 13 14 15 એન્ડ 16 બરાબર છે આ તમને નંબર આપેલા એ નંબર પરથી તમે શું કર્યું જો તો અહીંયા એડિશન કર્યો પણ બધાનો આન્સર સેમ જ આવવો જોઈએ શું બધાનો આન્સર શું આવ્યો 27 જો 11 પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 27 12 પ્લસ 15 ઇઝ ઇક્વલ ટુ 27 એન્ડ 13 પ્લસ 14 ઇઝ ઇક્વલ ટુ 27 મીન્સ કે ત્રણે ત્રણનો આન્સર સેમ છે બરાબર જોઈએ શું કર્યું જો તો 11 12 13 તો જો અહીંયા 11 12 13 પ્લસ અહીંયાથી 14 15 16 બરાબર છે તો અહીંયા આવ્યા 27 ચલો એવી જ રીતે આપણે સેકન્ડ નંબર લઈ લઈએ તો જુઓ 31 32 33 34 35 એન્ડ 36 ચલો શું કરીશું સેમ આ જ રૂલ્સ ફોલો કરવાનો છે તો અહીંયા 31 32 33 પ્લસ 34 35 એન્ડ 36 બરાબર છે આનું આપણે શું કરવાનું એડિશન કરવાનું છે તો 31 પ્લસ 36 આન્સર શું આવશે 67 1 પ્લસ 6 7 એન્ડ 3 પ્લસ 3 6 હવે જુઓ 32 પ્લસ 35 તો આન્સર આવશે 67 33 પ્લસ 34 તો આપણો આન્સર આવશે 67 જુઓ આ બધાનો એડિશન 67 આવ્યો તો આપણે આ રૂલ્સ ફોલો કર્યો બરાબર અને એ જ રીતે એનો આન્સર શું આવ્યો 67 આવ્યો હવે આપણે સેકન્ડ નંબર જોઈએ ચાલો જુઓ 51 52 53 એન્ડ 54 ચાલો 51 52 પ્લસ 53 એન્ડ 54 હવે આનું એડિશન કરી જોઈએ તો 1 પ્લસ 4 કેટલા આવશે 5 એન્ડ 5 પ્લસ 5 0 એટલે 105 આવ્યો 2 પ્લસ 3 5 એન્ડ 5 પ્લસ 5 105 તો જુઓ આ બેનો એડિશન કરતાં પણ બંનેનો આન્સર શું આવ્યો 105 બરાબર આ જ રીતે થર્ડ મેથડ તમારે કરવાની છે કે એવા નંબર લેવાના છે જેનો એડિશન કરતા આન્સર સેમ જ આવશે એટલે તમે કોઈ પણ નંબર લઈ શકો છો પણ મેથડને શું કરવાનું રૂલ્સને ફોલો કરવાનો છે બરાબર છે આપણે રૂલ્સને ફોલો કરીને જ પછી એડિશન કરવાનું છે ફ્રેન્ડ્સ આજે બસ આટલું જ ફરી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય